અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ચંદ્રભાગા સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા મહોલ્લા ટ્યુશનની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત ધોરણ 8, 9, 10 ના 75 વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી. રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીઓને 24 કલાકમાં ઝડપી પાડ્યા. આરોપીને શોધવા માટે પોલીસે 10થી વધુ ટીમ બનાવીને તપાસ હાથ ધરી. ઝડપાયેલો આરોપી નશાનો બંધાણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીઓના સ્કેચના પોસ્ટરને વિવિધ સ્થળ ઉપર લગાવ્યા. સાથે જ જે કોઈ આરોપીઓની માહિતી આપશે તેને ₹1 લાખનું ઇનામ પણ પોલીસે જાહેર કર્યું. વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપીને સોંપવામાં આવી. આરોપીઓને પકડવા માટે પોલીસે 23 ટીમો બનાવીને તપાસ હાથ ધરી અને સાથે જ આરોપીની માહિતી આપનારને ₹1 લાખનું ઇનામ આપવાની પણ જાહેર કરવામાં આવી. સલામત ગુજરાતમાં જ હવે મહિલાઓ નથી સલામત. એક જ વર્ષમાં 477 મહિલાઓ બની દુષ્કર્મનો ભોગ. 18 થી 30 વર્ષની મહિલાઓ પર બળાત્કારના સૌથી વધુ કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ આરોપીઓ પરિચિત હોવાનું ચકાવનારો ખુલાસો. સુરતમાં વડોદ બમરોલીના બાપા સીતારામ નગરમાં બાવા લુમસા કર્મચારીઓએ કર્યો પથ્થરમારો. પગાર વધારાની માંગ સાથે પથ્થરમારો કરીને વિવિધ સ્થળ ઉપર કારખાનાઓ બંધ કરાવ્યા. સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓના પથ્થરમારાને લઈને ભયભીત થયેલા કારખાનેદારો પોલીસના શરણે પહોંચ્યા અને અસામાજિક તત્વો પથ્થરમારો કરી રહ્યા હોવાથી પોલીસ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા કરવાની કારખાનેદારોએ કરી માંગ. તાપીમાં સરપંચ પાસે નાણાં પડાવવા પહોંચેલા 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ. ડોલવાના અંતરપુર ગામમાં માહિતી અધિકારી તરીકે ઓળખ આપીને આરોપીઓએ સરપંચ પાસે નાણાં પડાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સરપંચે પૂછપરછમાં ભાંડો ફૂટ્યો. પોલીસે કાર જપ્ત કરીને શરૂ કરી પૂછપરછ. અમદાવાદના ઓઢવમાં શિવમ ફ્લેટ્સના સ્થાનિકોએ મકાનની માંગ સાથે સ્થાનિક ધારાસભ્ય જગદીશ પંચાલના ઘરનો ઘેરાવ કર્યો. નોંધનીય છે કે 2 વર્ષ પહેલા શિવમ ફ્લેટના 2 બ્લોક ધરાશાયી થતા તમામ બ્લોક ખાલી કરાવાયા હતા. આજથી સામાન્ય માણસની જિંદગીમાં આવશે 4 મહત્વના બદલાવ, જેની સીધી અસર થશે ખિસ્સા પર. પીએમ ખેડૂત સન્માન નિધિ સ્કીમ હેઠળ 6000ની સહાય મેળવવા માટે આધાર નંબર લિંક કરાવવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ. જો આધાર લિંક નહીં કરાવ્યું હોય તો નહીં મળે સહાય. આજથી કોલિંગની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો થશે મોંઘો. ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનના ભાવ વધારવાની કરી રહી છે તૈયારીઓ. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ આવશે બદલાવ. IRDAI આજથી લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે. નવા નિયમ હેઠળ પ્રીમિયમ થોડા મોંઘા થઈ શકે છે અને ગેરંટીડ રિટર્ન થોડું ઓછું થશે. એલઆઈસી પ્લાન અને પ્રપોઝલ ફોર્મમાં થશે મોટો ફેરફાર. એલઆઈસીની નવી ગાઈડલાઇન્સ લાગુ થયા બાદ એલઆઈસીના નવા પ્રપોઝલ ફોર્મ હવે પહેલાથી વધુ લાંબા અને કમ્પ્રેસિવ હશે. અમદાવાદના તમામ ખેડૂતોને રાહત પેકેજની ચુકવણી કરવામાં આવશે. કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી પાકોને નુકસાન થયું હોય તેવા 1.25 લાખ ખેડૂતોને 4000થી લઈને 6800 સુધીની સહાય અપાશે, જેને લઈને ખેડૂતોએ 30 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. અમદાવાદ એરપોર્ટ પર વધી મુસાફરોની સંખ્યા. દિવાળીની રજાઓના કારણે એક જ મહિનામાં 9.44 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ. એરપોર્ટ ઓથોરિટી હેઠળના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં કોલકાતા ચેન્નઈ બાદ અમદાવાદ એરપોર્ટ 3જા સ્થાને. વડોદરાના વાતાવરણમાં આવ્યો પલટો. કારેલીબાગ સ્થમમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા અસર જોવા મળી. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા તણખલા અને અંતરિયાળ વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. વરસાદને કારણે કપાસ અને તુવેરના પાકને થઈ શકે છે નુકસાન. ખેડૂતોમાં ચિંતાનું મોજું. આણંદ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. ઉમરેઠ તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ. વરસાદના કારણે ખેતીના પાકમાં આવી શકે છે નુકસાન. ખેડા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાકોર પંથકમાં એક જ પરિવારના લગ્ન પ્રસંગની મજા બગડી. પરિવારના સભ્યો ગરબા રમવા ગયા અને વરસાદ વરસ્યો.
दक्षिण पश्चिमी अरबी समुद्र में लो प्रेशर सर्जाता राज्य अनेक विस्तार वातावरण में आयो पलटू। दाहोद जिला लीमखेड़ा सुखसर फतेहपुरा सहित विस्तार में छवायु वादळछायु वातावरण। मावठाथी पाक में नुकसान बाद सूरत में खेडूतो डांगरना पाक ने बचावना कामे लाग्या। ओलपाड़ में खेडूतो डांगरना पाक की लणनी शुरू कर दीधी। सूरत में आमंद महल रोड पर आवेली दुकान में त्रण जैकेट की चोरी। ग्राहकना स्वांग में आवेली युवतीए दुकानदार की नजर चूकवीने जैकेट की उठांतरी करी। चोरी की समग्र घटना सीसीटीवी में कैद, जेना आधारे पुलिसे हाथ धरी तपास। सूरत में चौटा बजार विस्तार में बनावती सौंदर्य प्रसाधन की सामग्री वेचता सात दुकानदारों ने त्या पुलिसे रेड पाड़ी। भरूच में कतोपोर बजार में खुली गटर में बाइक खाबक्यू। बाइक ने पार्क करती वक्त संतुलन खोरवाता बाइक गटर में खाबकी होवानो वीडियो सोशियल मीडिया में वायरल। बनासकांठा में अंबाजी में त्रिशूलिया घाट में डूंगर उकाफा की प्रक्रिया ने लईने अंबाजी दांता वच्चे नो रोड आज थी बंद करायो। रोड बंद कराता एक महीना सुधी डायवर्जन आपवामां आव्युं। दांता थी आवता वाहनों वाया हड़ात थईने अने पालनपुर थी आवता वाहनों चित्रासणी विरमपुर थईने अंबाजी पहोंची शकशे। अमदावाद में बीआरटीएस बस की अड़फेटे बे युवकों मौत की घटना में पुलिसे घटनास्थले आरोपी ने साथ राखी कर्यु रिकन्स्ट्रक्शन। एफएसएल अने पुलिस ना उच्च अधिकारियों रहा हाजर। अमदावाद में बीआरटीएस रोड में खानगी वाहन चालकों सामे ट्राफिक विभाग ने लाल आंख। छेल्ला बे दिवस में शहर तमाम सात जोन में करी कार्यवाही अने 1.5 लाख थी वधुनो दंड फटकार्यो। अमदावाद में ईसनपुर जेईटी टीम ना ट्राफिक कोंस्टेबल पास थी जागृत नागरिके दंड भराव्या वीडियो थयो वायरल। जाहिर में थूंकता कोंस्टेबले रोड पर थूंकता वीडियो वायरल कर्यो। जे लोगों ने जाहिर में थूंकवा पर दंड फटकारे छे ते जेटनो कर्मचारी खुद रोड पर थूंकता हाजर लोगों ते कर्मचारी पासे ₹100 नो दंड भराव्यो। भरूच नजीक हाईवे पर आवेलो जूनो सरदार ब्रिज वाहन व्यवहार माटे बंद करायो। ब्रिज ना मार्ग पर 5 फूट मोटू गाबड़ू पड़ता ब्रिज बंद करवानो निर्णय लेवायो। भूतकाळमां पण ब्रिज नी रेलिंग धराशायी थवानी घटना सामे आवी चुकी छे।